કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 19 સપ્ટેમ્બર ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 5,300થી વધુ પ્લોટ સંપાદિત કરવામાં આવશે. રાજ્યના 158 ગામોમાં હાલ 2,600 પ્લોટ સંપાદિત થઈ ચૂક્યા છે. બાકીની જમીન મુદ્દે ખેડૂતો 4 ગણું વળતર માંગી રહ્યા છે. જમીન સંપાદનમાં ખેડૂતોને 2011ના જંત્રી મુજબ વળતર ચૂકવાય છે. ખેડૂતો જમીનની હાલની કિંમત મુજબ વળતર માંગી રહ્યા છે. આ મુદ્દે 1,000થી વધુ ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. આ કેસમાં હાઈકોર્ટે ખેડૂતોની માંગ ફગાવી દીધી છે. ખેડૂતો હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ જવા પ્રતિબદ્ધ થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં રાજ્યની સોલાર પોલિસી જાહેર કરવામાં આવી હતી. સૌરભ પટેલે ગુજરાત સોલાર પોલિસી જાહેર કરનાર પ્રથમ રાજ્ય હોવાનો દાવો કર્યો હતો. તેમણે સૌર ઉર્જા વડે વીજ ઉત્પાદનથી લઘુ મધ્યમ ઉદ્યોગોને ફાયદાની વાત કહી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે આર્થિક મંદીને માત્ર હવા ગણાવી હતી. તેમના નિવેદન પછી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. સુરતનો હીરા ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, ઓટોમોબાઈલ ક્ષેત્ર મંદીના ભરડામાં છે. ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે ભેદી ધડાકા થયા હતા. લોકોને બોમ્બ વિસ્ફોટ જેવા અવાજો સંભળાયા હતા, જેને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. લોકોએ આ અંગે સતત પૂછપરછ કરી હતી. પરિણામે આખરે સત્ય બહાર આવ્યું હતું. એરફોર્સના વિમાનો ફ્લાઇંગ પ્રેક્ટિસ કરતા હતા, જેને લીધે તીવ્ર અવાજો સર્જાતા હતા. હકીકત સામે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગરમાં જામ્યુકો તથા પોલીસે જોઈન્ટ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે જાહેરમાં લઘુ શંકા એટલે કે મૂત્ર ત્યાગ કરનારા લોકોને દંડ કરશે. ટાસ્ક ફોર્સની રચના પછી પ્રથમ દિવસે કુલ 85 નાગરિકોને દંડ કરવામાં આવ્યો છે. દંડ અંતર્ગત 42,000ની રકમ વસૂલાઈ છે. આજે સાયલા પાસે એક માલવાહક જીપ અને ટ્રક અથડાયા હતા. આ અકસ્માતમાં જીપમાં બેઠેલા પરેશભાઈ રાવલ મૃત્યુ પામ્યા હતા. મૃતક ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડના કર્મચારી હતા. તેઓએ પુત્રને મળવા અમદાવાદ જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ જલ્દી અમદાવાદ પહોંચવા બસને બદલે માલવાહક જીપમાં બેઠા હતા. તેમને આ નિર્ણય પ્રાણઘાતક સાબિત થયો હતો. ઘટનાની જાણ થતાં ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો ઘટના સ્થળે દોડી ગયા હતા. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં ડૉક્ટર પાર્થ કાનાણી ચેસ પ્લેયર છે. તેમણે યુનાઇટેડ ઇન્ટરનેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં વિજય મેળવ્યો છે. અંડર 25 કેટેગરીમાં તેઓ ચેમ્પિયન બન્યા છે. આ સ્પર્ધા નેપાળમાં યોજાઈ હતી. હવે તેઓ દુબઈમાં યોજાનાર વધુ એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ડૉક્ટર પાર્થ કાનાણીએ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદિની દેસાઈ સાથે નોબતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.